नमस्ते बाळ मित्रों, उन्नति विद्यालय ऑनलाइन एजुकेशन में हूँ नीलम गोहेल तमारू स्वागत करूँ छूँ। आज आप धोरण 8 में यूनिट 1 छे क्यू फॉर क्वेश्चन, बराबर एटले के क्यू थी प्रश्न। आपणे प्रश्न पूछवानो छे अने एना विषे आखो आपणे पहेलो जे एक्टिविटी पहेली आपेली छे तो जुओ, एमां इंटरव्यूअर छे अने सामे छे सुनीता विलियम्स, आपणे बधा ओळखीए छीए, कल्पना चावला छे अवकाश यात्री, एवी ज रीते सुनीता विलियम्स छे अने एमना पिता छे मूळ ગુજરાતના દીપક પંડ્યા હતા, તો એનું ઓરિજિન એટલે કે મૂળ છે એ ગુજરાતનું છે, તો આ એક ગૌરવ અનુભવવા જેવી વાત છે। તો સુનીતા વિલિયમ્સ વિશે આપણે થોડું જાણવાનું છે, પ્રશ્ન કરતા છે, એનું ઇન્ટરવ્યુ લે છે, બરાબર એક મુલાકાત ગોઠવી છે અને એના વિશે ચર્ચા ચાલે છે, પ્રશ્ન પૂછે છે પ્રશ્ન કરતા અને સુનીતા વિલિયમ્સ છે એ પ્રશ્નનો જવાબ આપે છે। તો જુઓ આપણે એક્ટિવિટી પહેલી, પ્રવૃત્તિ પહેલી જોઈએ। इंटरव्यूअर एटले के प्रश्नकर्ता शू पूछे छे, तो के हेलो मिस सुनीता विलियम्स, वेलकम टू अवर प्रोग्राम। कही छे के हेलो, नमस्ते मिस सुनीता विलियम्स एटले के श्री सुनीता विलियम्स, वेलकम टू अवर प्रोग्राम। वेलकम एटले आवकारवू, टू अवर प्रोग्राम अमारा आयोजन में तमारू स्वागत छे, अमे तमने आवकारीए छीए। सुनीता विलियम्स सेज, हवे तमने आ बे टपका छे एनी खबर ज हशे, एस ए वाय एस, सेज एटले कहे छे, बराबर सादो वर्तमान काळ अने त्रीजो पुरुष एक वचन, आपणे आगळ सादो वर्तमान काळ ग्रामर में शीखीशुं, तेमां हूँ तमने डिटेल में समझावीश। सेज एटले कहे छे, शुं कहे छे सुनीता विलियम्स, पण एने जवाब आपे छे हेलो एटले के नमस्ते, नाइस मीटिंग यू, टू मीट एटले मळवुं, बराबर मीटिंग यू, तमने मळीने सारू लाग्युं अथवा तो आनंद थयो। इंटरव्यूअर प्रश्न करता पूछे छे, मैं अहींया टूंकमां लख्या छे बधाई, बराबर तो इंटरव्यूअर प्रश्न पूछे छे वेर डू यू वर्क, वेर एटले क्या, आमां आपणे खास तो डबल्यू एच क्वेश्चन, बराबर डबल्यू एच वडे जे प्रश्नो छे ए पण शीखवाना थाशे, वू वॉट वेर विच, बराबर आवा प्रश्नार्थथी प्रश्नो पूछे छे एटले आपणे आनी अंदर पण थोड़ूक ए शीखीशुं के वेर डू यू वर्क, यू एटले तमे, वर्क एटले काम करवू, तो के तमे क्या काम करो छो, सादा वर्तमान काळनुं वाक्य छे। तो सुनीता विलियम्स कही छे के एट नासा एज अ फ्लाइट एंजीनियर, હવે તે નાસા છે, આપણે નામ સાંભળ્યું છે બરાબર, તો નાસા છે એની અંદર એઝ અ સેના તરીકે કામ કરે છે, તો કે ફ્લાઇટ એન્જિનિયર, ઉડ્ડયન ઇજનેર તરીકે એની પોસ્ટ છે, જેમ ટીચરની પોસ્ટ હોય, ડૉક્ટર હોય, એવી રીતે પોતે છે એ ફ્લાઇટ એન્જિનિયર, ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન ઇજનેર તરીકે કામ કરે છે। ઇન્ટરવ્યુઅર પૂછે છે વેર વેર યુ બોર્ન, બરાબર આ સાદો વર્તમાન કાળ હતો એટલે કે એમ પૂછે છે, બરાબર છે આવશે, પણ અહીંયા આવી ગયું વેર, વોઝ અને વેર આપણને ખબર છે ભૂતકાળ આવી જાય, તો વેર એટલે ક્યાં, વેર યુ બોર્ન, તમારો જન્મ થયો હતો, ટુ બોર્ન એટલે જન્મ, તો તમારો જન્મ ક્યાં થયો હતો, તો સુનીતા વિલિયમ સે, સુનીતા વિલિયમ કહે છે ઓહિયો એટલે કે ઓહિયોમાં। ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, બરાબર વોટ એટલે શું, ઇઝ એટલે છે, યોર એટલે તમારી, ડેટ ઓફ બર્થ, ડેટ એટલે તારીખ અને બર્થ એટલે જન્મ, ઓફ એટલે ની, તમારા જન્મની તારીખ શું છે। સુનીતા વિલિયમ્સ આન્સર કરે છે, જવાબ આપે છે 19 સપ્ટેમ્બર 1965, બરાબર 19 સપ્ટેમ્બર 1965 આપણે આ યાદ રાખીશું, તેમની જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965 છે। ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કરતા સેજ એટલે કહે છે, શું પૂછે છે, તો કે વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, વેરથી પ્રશ્ન પૂછેલો છે, વેર એટલે ક્યાં, સ્થળ દર્શક શબ્દ જાણવા માટે વેરનો ઉપયોગ કરાય છે, બરાબર તો વેર ક્યાં, ડુ યુ ગેટ, યુ એટલે તમે, ગેટ એટલે મેળવ્યું, તમે ક્યાં મેળવ્યું, યોર એટલે તમારું, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, બરાબર આપણે 12 ધોરણ પછી એમ કોલેજ કહીએ છીએ નોર્મલી, બરાબર તો ગ્રેજ્યુએશન એટલે કે 12 ધોરણ પછી 3 પ્રવાહ આવે છે, એની અંદર જે સ્નાતક થાય 3 વર્ષ પૂરા કરે છે, તો એને સ્નાતક કહે છે, ગ્રેજ્યુએશન ફ્રોમ એટલે થી, બરાબર તમે તમારું સ્નાતક છે એ ક્યાંથી પૂરું કર્યું,
तो सुनीता विलियम्स से सुनीता विलियम्स जवाब आपे छे, कहे छे आई डीड, बराबर, एने स्नातक पूरू करी लीधू एटले डीड आव्यू। ભૂતકાળનું રૂપ ડૂ છે એ સાદા વર્તમાનકાળનું, ડીડ છે એ ભૂતકાળ થઈ ગયું। આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। તો કહે છે સુનીતા વિલિયમ્સ કે આઈ ડીડ મે કર્યું માય ગ્રેજ્યુએશન, મારું સ્નાતક ક્યાંથી, ફ્રોમ થી ક્યાંથી, તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે ફ્લોરિડા સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, ટેકનોલોજીની ફ્લોરિડા સંસ્થા છે, ત્યાંથી તેમણે પોતાનું સ્નાતક પૂરું કર્યું। ઇન્ટરવ્યુઅર પ્રશ્નકર્તા સેઝ પૂછે છે, કહે છે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, બરાબર, સરખું સમજો, વિચ એટલે ક્યુ અથવા કઈ, બરાબર, ડબલ્યુ એચ ક્વેશ્ચન, કોઈ પણ વસ્તુ જાણવા માટે એના વિશે પ્રશ્ન પૂછવા માટે આપણે વિચનો ઉપયોગ કરીએ છીએ। તો કે વિચ સ્પેશિયલ એટલે ખાસ આઇટમ્સ એટલે વસ્તુ ડીડ યુ બ્રિંગ, બ્રિંગ એટલે લઈ જવું, યુ એટલે તમે, તમે લઈ ગયા હતા, બરાબર, સ્પેસમાં લઈ ગયા હતા। ડીડ આવ્યું એટલે અહીંયા બ્રિંગ છે એ મૂળ રૂપ આવ્યું, બરાબર, પણ એ ડીડ ન હોત અને ભૂતકાળ કરવો હોત તો બ્રોટ આવત, બ્રિંગનું ભૂતકાળનું રૂપ બ્રોટ થાય। ડીડ યુ બ્રિંગ, તમે લઈ ગયા હતા, વિથ યુ તમારી સાથે, વિથ એટલે સાથે, ઇન ધ સ્પેસ, સ્પેસ એટલે અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી ટાઈમ એટલે વખત, બરાબર। હવે એમ કહે છે કે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, તમે તમારી સાથે પહેલી વખત અવકાશમાં ગયા ત્યારે કઈ વસ્તુ લઈ ગયા હતા। તો સુનીતા વિલિયમ્સ છે, સુનીતા વિલિયમ્સ કહે છે કે ધ ભગવદ્ ગીતા, આપણને ખબર છે આપણો ધર્મગ્રંથ છે હિન્દુઓનો, કે ધ ભગવદ્ ગીતા એટલે ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, સ્મોલ એટલે નાની, આઇડલ એટલે મૂર્તિ, ઓફ ગણેશા, ગણેશની નાની મૂર્તિ, એન્ડ, અને અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અ લેટર, લેટર એટલે પત્ર, રિટન રાઇટ રોડ રિટન, બરાબર, વી વન વી ટુ વી થ્રી આપણે ગ્રામરમાં શીખશું કે લખેલો ભૂત કૃદંત છે રિટન, બરાબર, રાઇટ એટલે લખવું, વ્રોટ એટલે લખ્યું, અને રિટન લખેલો, શું લખેલો હતો, તો કે એક પત્ર લખેલો, કોના દ્વારા, બાય માય ફાધર, મારા પિતાજી દ્વારા, કેમાં, કઈ ભાષામાં, તો કે ઇન હિન્દી, હિન્દીમાં મારા પિતા દ્વારા લખેલો પત્ર। તો કઈ કઈ વસ્તુ સુનીતા વિલિયમ્સ છે પોતાની સાથે અવકાશમાં લઈ ગઈ હતી, તો કે ભગવદ્ ગીતા, નાની ગણેશની મૂર્તિ, અને એક તેના પિતા દ્વારા હિન્દીમાં લખેલો પત્ર। ઇન્ટરવ્યુઅર પૂછે છે વુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, હવે આપણને ખબર છે કે કોણ આપણા જીવનમાં કોઈ પણ પ્રેરણાદાયી બને છે, પપ્પા મમ્મી અથવા કોઈ પણ, એના આપણે આગળ વધવા માટે પ્રેરણા આપે છે। તો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે કે વુ ડબલ્યુ એચ, કોઈ પણ વ્યક્તિનું નામ અથવા કોણ છે તે જાણવા માટે ડબલ્યુ એચનો ઉપયોગ થાય છે, ડબલ્યુ એચ ઓ વુનો। તો વુ ઇન્સ્પાયર્ડ, ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, ઇન્સ્પાયર્ડ પ્રેરણા આપી હતી, યુ તમને, ઇન યોર તમારી લાઈફ એન્ડ વર્ક, લાઈફ એટલે જીવન, એન્ડ અને વર્ક એટલે કામ, તમારું જીવન અને કામમાં તમને કોણે પ્રેરણા આપી હતી। સુનીતા વિલિયમ્સે, સુનીતા વિલિયમ કહે છે મહાત્મા ગાંધી, એટલે મહાત્મા ગાંધી અવર નેશનલ ફાધર એટલે કે આપણા રાષ્ટ્રીય પિતા, મહાત્મા ગાંધી દ્વારા એમને આગળ વધવાની પ્રેરણા મળી હતી, એમણે પ્રેરણા આપી હતી। ઇન્ટરવ્યુઅર સેઝ, હવે ઇન્ટરવ્યુઅર કહે છે પ્રશ્ન કરતા વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, હવે વોટ એટલે શું, બરાબર, કોઈ પણ સામેવાળી વ્યક્તિનું નામ અથવા શું કરે છે તે જાણવા માટે વોટનો ઉપયોગ કરશું, તો વોટ ઇઝ યોર કન્ટ્રી, તમારા જે દેશ છે, તમારો દેશ, ઈ ઓફ ઓરિજિન, ઓરિજિન તમારો મૂળ દેશ કયો છે, બરાબર, આપણો મૂળ દેશ કયો છે, તો કે આપણો ભારતમાં જન્મ થયો છે, તો આપણો ભારત દેશ છે। તો એમ પૂછે છે કે તમારો જે મૂળ દેશ છે તમે ક્યાં દેશના વતની છો, વતન ક્યું છે તમારું, સુનીતા વિલિયમ્સ જવાબ આપે છે ઇન્ડિયા એટલે કે ભારત, નામ આપણે જોઈએ કે સુનીતા વિલિયમ્સ, આ તો આપણે એમ થાય કે વિદેશના છે,
પણ ખરેખર એમનું વતન છે, મૂળ છે એ ઇન્ડિયા છે, ભારત છે. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, એમના પિતાજી છે જે દીપક પંડ્યા છે એમનું નામ, એ ગુજરાતના છે. તો આ આપણે જે સમજ્યો છે પાઠ, જે વેર, વેર, વોટ, વીચ આ બધા શબ્દો છે, વુ, ડબલ્યુ એચ ક્વેશ્ચન, બરાબર, એ થોડુંક ભણ્યા. હવે એક્ટિવિટી ટુ આપેલી છે જેમની અંદર તમને થોડાક પ્રશ્નો આપેલા હશે, તો આપણે એ પ્રશ્નો દ્વારા આ પાઠ સમજ્યો એમાંથી તમારે ઉત્તર લખીને તૈયાર કરવાના રહેશે.